મુંબઈ શહેરના મધ્ય પૂર્વમાં આવેલા મજગાંવ ઉપનગરના મહારાણા પ્રતાપ ચોક જ જીએસટી ભવનના મકાનમાં આજે બપોરે મોટી આગ લાગી હતી મકાનના ટોચના નવવા માળે અને આઠવા માળ પર આગ લાગી હતી સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી આગની જ્વારાઓ માટે નીકળતા કાળા ધુમાડા ઊંચે આકાશ તરફ જતા આસપાસનું વાતાવરણ કાળું મસ્ત થઈ ગયું હતું કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા દૂરના મોહલ્લામાંથી પણ જોઈ શકાતા હતા ઘણા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જવાનોએ આગ બુજાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી મકાનમાં ફસાઈ ગયેલા ઘણા લોકોને બચાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી લાગી હતી અને નવમા માળ સુધી ફેલાઈ હતી નવમા માળે ઘણું નુકસાન થયું હોવાનું મનાય છે આગનું કારણ તત્કાળ જાણવા મળ્યું નથી આગને ઓલાવવા માટે તેર ફાયર એજન્સી એક ફાયર ટ્રક બે ક્વિન રિસ્પોન્સ વ્હીકલ્સ તૈનાત કરવામાં આવ્યા હતા ફાયરના જવાનોએ મકાનની બહાર બે ગુમતી સાડીઓ મૂકીને મકાનની અંદર ફસાયેલા લોકોને ઉગારવાનું શરૂ કર્યું હતું મકાનમાં રિપેરિંગ કામકાજ ચાલુ છે બપોરે ત્રણ ત્રીસ વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું જીએસટી ભવનના ટોચના બે માળ પર લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી છે મયુ ટેલર સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત